નમસ્તે બાળકો, જય શ્રી કૃષ્ણ. જ્ઞાનપર વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. ચાલો આજે આપણે અંગ્રેજી વિષયમાં ભણવાનું છે. આપણે અંગ્રેજીનો કોર્સ તો પૂરો થઈ ગયો, તમારી એસએમાં ખી લખાઈ ગઈ છે, લખાઈ ગઈ ને? અંગ્રેજીનો કોર્સ આપણે પૂરો થઈ ગયો, તો હવે આપણે પેપર સ્ટાઇલની તૈયારી કરવાની છે. હમણાં સત્રાંત પરીક્ષા આવી રહી છે તમારી, તમારી પાસે પેપર સ્ટાઇલ યાદ આવી ગઈ છે. તમે સ્કૂલેથી પેપર સ્ટાઇલ લઈ ગયા ને, તો હવે આપણે પેપર સ્ટાઇલની તૈયારી કરવાની છે. તો ચાલો પહેલા તો તમે ફોર લાઈન બુક કાઢો. ફોર લાઈનમાં હું લખું એવી રીતે મારી સાથે સાથે તમારે લખવાનું છે. તો ફોર લાઈન બુક કાઢો, પેન્સિલ અને ઇરેઝર કાઢો અને પછી મારી સાથે સાથે લખવાનું છે. ચાલો કાઢી ને બુક જો એમાં પેલા ઉપર લખી નાખવાનું કે પેપર સ્ટાઇલ શું. જો મેં અહીંયા લખ્યું છે જ્ઞાનપથ વિદ્યાલયની, તો બધું લખેલું છે વિષય અંગ્રેજી, વિષયાંક પેપર સ્ટાઇલ, સત્રાંત પરીક્ષાની છે. ચાલો એમાં પહેલો પ્રશ્ન, પ્રશ્ન એક અ, બીજી એબીસીડી લખો. શું છે બીજી એબીસીડી લખવાની છે? આખી લખવાની નહીં આવે, ખાલી માર્ક્સ પ્રમાણે તમારે તો પેપરમાં લખવાની આવશે, પણ મેં અહીંયા આટલી લખી છે તો એ પ્રમાણે લખવાના પૂરતી હશે. પેલા એ આપેલું છે તો પછીનું ખાલી છે, એ રીતે આવી રીતે એબીસીડી આપેલી હશે તો તમારે એવી રીતે લખવાની થશે. જો એમાં પેલા શું આપેલું છે? એ આપેલું છે અને પછી એ ખાલી જગ્યા છે, તો એ પછી શું આવે? ઓકે, બી. તો ચાલો અહીંયા બી કરો. એવું મેં અહીંયા લાઈનમાંથી એથી જ ચાલુ કર્યું, એ લાઈનમાં લખી છે. તમને આગળ આટલા સમય ગમે તે પૂછી શકે, ઈ એ પેલા આપેલો હોય તો એફ ની ખાલી જગ્યા હોય, જી આર જી થી ચાલુ થતું તો એચ ની ખાલી જગ્યા હોય, એવી રીતે ગમે ત્યાંથી તમને એબીસીડી પૂછી હશે. ચાલો બી લખો બધાએ. પછી સી તો આપેલો છે, સી પછી શું આવે? તો કે ડી. તો ચાલો ડી લખો. પછી ઈ, તો ઈ આપેલો છે, ઈ પછી શું આવે? તો ઈ પછી એફ. તો એફ લખો. બીજી એબીસીડી છે એટલે કેવી રીતે લખવાનું એ જોવાનું. જો અહીંયા નાના સ્મોલ અક્ષર આવે એટલે એ પછી એક જ લાઈનમાં આવે, અમુક ઉપરની બે લાઈનમાં આવે તો આ નીચેની બે લાઈનમાં, એ તો તમને આવડે જ છે. ચાલો એ પછી જી તો આપેલો છે, જી પછી શું આવે? તો કે એચ. તો એચ કરો. એચ પછી આઈ, આઈ આપેલો છે, આઈ પછી શું આવે? તો કે જે. તો જે કરો. દાખલા તરીકે પવન લખ્યું હોય તો પનો શું થાય? તો કે પી થાય. આમાં એ રીતે અવગડવા
વીનો અર તો કે બો થાય શું થાય તો અહીંયા બો લખવાનો પછી આ એમ આપેલો છે તો એમ નો ઉચ્ચાર શું થાય તો એમ નો મ થાય તો અહીંયા મ લખવાનો એવી રીતે આવી રીતે છે ને તમને આ પ્રશ્ન એક બોના બે જ માર્ક છે એટલે તમને એક્ઝામ માં ખાલી બે જ પૂછાય છે આ કે એબીસીડી માંથી પણ અત્યારે મેં આટલા કરાવેલા છે હું વધારે કરાવું છું પણ એક્ઝામ માં તો માર્ક્સ પ્રમાણે જ આવશે અને આ તમારે અવગડ વાળા યાદ રાખવા પડશે આ શું આપેલું છે તો કે આ ઓ આપેલો છે તો ઓ નો ઉચ્ચાર ઓ જ થાય શું થાય ઓ તો અહીંયા ઓ લખવાનો પછી એફ આપેલો છે તો એફ નો ઉચ્ચાર શું થાય તો કે એફ નો ફ થાય ફટાકડાનો ફ તો ફ લખવાનો પછી ડબલ્યુ આપેલો તો કે વ થાય શું થાય વ વ પછી છેલ્લે ક્યુ આપેલું છે તો ક્યુ નો ઉચ્ચાર શું થાય કશ છેલ્લે શું આપેલું છે આ ડબલ્યુ પછી તો કે ક્યુ આપેલું છે તો ક્યુ નો ઉચ્ચાર શું થાય ડબલ્યુ નો વ તો ક્યુ નો ક વ થાય શું થાય ક વ ત્યારે ક સાસુ લેખું તો આપણે મૂળ અક્ષર આપેલા હતા એના આપણે ઉચ્ચાર લેખા અવ કર વાળા ઉચ્ચાર લેખા તો આપણે પ્રશ્ન એક અ અને બ કર્યો હવે આગળ ચાલો પ્રશ્ન એક અ અને બ લેખો હવે પ્રશ્ન એક ક આગળના અંક લખો 1 થી 50 એટલે 1 થી 50 સુધી આપણે શીખાવી એમાં એમાંથી આપણે આગળના અંક લખવાના છે તો જો અહીંયા 8 ટાઈપો છે તો 8 ની આગળ શું આવે તો કે 7 તો અહીંયા 7 લખવાનું પછી આ શું આપેલું છે 19 કેટલા થાય 19 આગળ શું આવે તો કે 18 પછી આ શું આપેલું છે 31 કેટલા થાય 31 31 તો 31 પહેલા શું આવે તો કે 30 તો અહીંયા 30 લખવાના પછી આ શું આપેલું છે તો કે આ 50 આપેલા છે કેટલા 50 આપણે 1 થી 50 સુધી શીખાયેલા છે તો અંક આ 50 આપેલો છે તો 50 આગળ શું આવે 49 આવે ને 49 ચાલો લખાઈ દઉં આગળના હવેના પ્રશ્ન પછીનો પ્રશ્ન પ્રશ્ન 2 અ પ્રશ્ન 1 આખો લખાઈ ગયો હવે પ્રશ્ન 2 એમાં અ નીચે આપેલા મૂળાક્ષરના આગળના મૂળાક્ષર લખો ઈબે એબીસીડીના છે જો આપેલ એબીસીડીના બધા આપેલા છે મૂળાક્ષર આપેલા છે એના આગળના મૂળાક્ષર લખવાનો છે જો પહેલો કયો આપેલો છે ડી છે તો ડી પહેલા શું આવે ડી પહેલા સી શું આવે ડી પહેલા ડી પહેલા સી આવે સી લખો લખો બધાએ સી જો ઈ પહેલી એબીસીડી ના છે તો પહેલી એબીસીડી ના ટુ લાઈન માં ફોર લાઈન માં કેવી રીતે લખવાના એવી રીતે વ્યવસ્થિત રીતે લખજો ચાલો ઈ પહેલા સી લખો પછી વી આપેલો છે તો વી પહેલા શું આવે તો કે વી પહેલા યુ પહેલી બે લાઈન માં વ્યવસ્થિત રીતે લખવાનો છે ચાલો પછી આ શું આપેલું છે તો કે પી આપેલું છે તો પી પહેલા તો પી પહેલા ઓ આવે પછી શું આપેલું છે અહીંયા તો કે એમ આપેલો છે તો એમ પહેલા શું આવે તો કે એ લાવે શું આવે અને છેલ્લે અહીંયા શું આપેલું છે તો કે એસ આપેલો છે તો એસ પહેલા શું આવે એસ પહેલા આર આવે પેલી બે લાઈનમાં અગાડીને ઉપર નીચે વ્યવસ્થિત લખવાનું છે અને તર તમારો માર્ક્સ કપાઈ જશે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે પેલી એબીસીડી કેવી રીતે લખવાની ફોર લાઈનમાં બીજી એબીસીડી ફોર
લાઈન અહીં રીતે લખવાની એવી રીતે જ વ્યવસ્થિત રીતે લખવાનું છે કે જેથી તમારા માર્ક્સ ન કપાય. ચાલો આના પછીનો પ્રશ્ન. પ્રશ્ન 2 પ અ લખો હવે પ પાછળના અંક લખો 1 થી 50 પાછળના આપણે અહીંયા આના નામ લખો એટલે અહીંયા પાછળના અંક લખવાના છે 1 થી 50 માંથી નજી પણ આપેલા છે જો આમાં કયું શું આપેલું છે તો કે 9 આપેલા છે તો 9 પછી શું આવે ના પાછળ તો કે 10 આવે તો મેં લખી નાખ્યો પછી શું આપેલું છે આ તો કે 1 5 15 કેટલા છે 15 તો 15 પછી શું આવે તો કે 1 6 16 આવે 16 ચાલો એના પછી 2 7 એટલે 27 તો 27 પછી શું આવે 28 એના પછી તો 4 0 40 તો 40 પછી શું આવે તો કે 31 થી 40 ની લાઈન પૂરી થઈ જાય પછી 41 પછી 40 પછી ની કઈ લાઈન આવે ઈ પેલો આવે ની ઊંડા છા પર અંક આવે તો 41 આવે શું આવે 41 ચાલો તો આપણે શું લખ્યું આ પાછળના અંક લેતા પ્રશ્ન 2 બ સુધી ના આપણે પૂરું કર્યું પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 બ હવે ચાલો એના પછી હવે એના પછી પ્રશ્ન 1 પ્રશ્ન 1 નીચે આપેલ મૂળાક્ષરમાં પાછળના મૂળાક્ષર લખો જો એમાં બીજી એબીસીડી લખેલું છે તો આપણે બીજી એબીસીડીના જ આપેલા છે પાછળના મૂળાક્ષર પણ બીજી એબીસીડીના જ લખવાના છે તો ચાલો એમ છે તો એમ પછી શું આવે એમના પાછળનો મૂળાક્ષર કયો છે તો એમ પછી આવે એન એન લખી નાખો પછી અહીંયા શું આપેલું છે પછી જે આપેલું છે તો જે પછી શું આવે તો કે જે પછી કે આવે તો બીજી એબીસીડીનો કે લખી નાખો પછી ઈ આપેલો છે તો ઈ પછી શું આવે તો ઈ પછી એફ બીજી એબીસીડીનો એફ લખી નાખો પછી આપેલો છે એ તો એ પછી શું આવે એ પછી આવે બી તો બી લખી નાખો અને પછી છે ને અહીંયા એક્સ આપેલો છે તો એક્સ પછી શું આવે બોલો જોઈએ તો કે એક્સ પછી વાય ચાલો કર્યું બધાએ આ શું લખ્યું તો કે પાછળના મૂળાક્ષર લેખા હવે એના પછીનો પ્રશ્ન પ્રશ્ન 3 અ પ્રશ્ન 2 સુધી આપણે કમ્પ્લીટ પૂરું થઈ ગયું પ્રશ્ન 1 અને 2 આખા હવે પ્રશ્ન 3 પ્રશ્ન 3 અ અંકના જોડકા જોડો એટલે ઇંગ્લિશ નો અંક અને સામે ગુજરાતી નો અંક એવી રીતે જોડતા જોડવાના થશે તો જો અમે બે જોડકા આપેલા છે તમારે એક જ જોડું ગમે તે પૂછાયશે આમાંથી નહીં ગમે તે 1 થી 50 સુધીના અંકમાં ગમે તે તમારે પૂછાશે તો જો અહીંયા 5 આપેલા છે તો આ બાજુથી શોધવાના ગુજરાતીમાં 5 ને ગુજરાતીમાં શું કહેવાય તો 5 કહેવાય તો 5 શોધો જો એ તો કે અહીંયા છે તો એની સાથે આમ છોડી દેવાનું પછી આ શું આવેલું છે તો કે 1919 આપેલા છે તો 19 ને ગુજરાતીમાં 19 કહેવાય તો અહીંયા છે તો એની સાથે જોડી દીધો તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો છે છોડકા છોડવા માટે પછી 2 4 24 તો 24 ને ગુજરાતીમાં શું કહેવાય મગર જોડે 24 ચાલો છેલ્લે શું આવ્યું તો કે 39 તો 39 ને સગડે નવડે 39 ચાલો એવું હવે એના પછી જોડીએ આ શું આપેલું છે અહીંયા તો કે 1 0 10 તો 10 ને ગુજરાતીમાં શું કહેવાય એકડે મીને 10 તો એની સાથે જોડી દો પછી શું આપેલું છે 3 3 33 તો 33 ને ગુજરાતીમાં 2 તો 33
કહીને ગુજરાતીમાં 5 રેન્ડે 50 ચાલો છોડતા છોડાઈ ગયા બધાયને અંગ્રેજી અંક સામે ગુજરાતી અંકના છોડકા જોઈડા હવે ના પછીનો પ્રશ્ન પ્રશ્ન 3 બ ચિત્ર ગણી અંક લખો 1 થી 30 સુધીના અંક આપેલા હવે ચિત્ર આપેલા છે 30 વચ્ચે તમારે ચિત્ર ગણી અને આ બોક્સમાં લખવાના થાશે તો ચાલો ગણી આપણે ઇંગ્લિશમાં જ ગણવાના છે 1 2 એવી રીતે જ બોલજો હો 1 જો નો ફાવે તો ફેર હોય ને એટલે જ તમારે એની સામે લેખા કરતા જવાના એટલે તમને ખબર પડે કે આ ગણાઈ ગયેલો છે ચાલો 1 2 3 4 5 6 7 કેટલા થયા 7 અહીંયા લખી નાખવાનું 7 એના પછી આ સ્ટાર આપેલા છે તો ચાલો ગણો જો 1 2 3 4 5 6 7 8 9 10 11 1 1 11 12 અને 13 કેટલા થયા 13 1 3 13 અહીંયા 13 લખી નાખવાનું એના પછી આ ચોરસ આપેલા છે તો ગણો જે ચોરસ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 કેટલા થયા 20 2 0 20 પછી આ ચંદ્ર ચાંદા મામાનું ચિત્ર ના હાફ અડધા ચાંદા મામા આવે ને એ છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 કેટલા થયા 16 1 6 16 ચાલો ના પછી શું આપેલું છે ત્રિકોણ આપેલું છે તો ગણો જો 1 2 3 4 10 11 12 13 14 15 16 17 18 19 20 ને 21 કેટલા થયા 21